सजानंद साई महाराज ने जय, हरिप्रसाद साई महाराज ने जय, आत्मीय समाज ने जय जय जय, दासना दास थवा ने जय जय जय। वडिलो वात करता हता, एवं थत कि सांभळा ज करिए। आर्य पटेल साहेबे सरस दर्शन करायुं, मंदिरोनी वात करी, लाखों मंदिरों बनावानी वात करी, ईंटो पत्थरना नहीं हो, जीवता जगता मंदिर। एक बार कोई स्वामीजी ने पूछू कि स्वामी जी तमारा केटला मंदिर छे, स्वामीजी के एक ज मंदिर छे हरिधाम नु। भविष्य में केटला बनावाना छे, समझे कि 51,000। पेलो समझीने भावना ने समझी सको ने एटले आश्चर्य में जतो रह्यो, 51,000 में केटलू लोखंड जोशे, केटलो सीमेंट जोशे, केटली ईंटो जोशे, केटली कपची जोशे, ए रीते विचार में जता रह्या। समय क्यारे पूरा थाय 51,000? पछी समझे कह्युं के हुं ईंटो सीमेंट कपचीना मंदिरों बनाने वात नहीं करता। चैतन्य मंदिरों बनाने वात करूँ छु, दरेक घर मंदिर थवू जोईए। स्वामीजी आवी शुद्ध भावना थी स्वामीजी समाज में सर सेवा भक्ति करी। लंडन में जेपी काका करीने एक वडील हता, पोते इंटरनेशनल बिजनेस જે આપણે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રિક્સ આઇટમો જે જોઈએ છે એ બધી જ એના મોલમાં મળે, એણે સમજીને પ્રાર્થના કરી કે સમજી લંડનમાં મંદિર બનાવો, જે કંઈ ખર્ચો થાય જમીનથી માંડી કન્સ્ટ્રક્શનથી માંડી અને મંદિરના નિભાવ સુધીની બધી જવાબદારી મારી, આવી ઓફર કોણ છોડે? કોઈ ના છોડે। પણ સ્વામીજીએ જેપી કાકાને જે વાત કરીને એ સમજવા જેવી છે ને લઈને જવા જેવી છે। સ્વામીજીએ કહ્યું કે જેપી કાકા, હમણાં મારે મંદિર નથી કરવું, પણ મંદિરને સાચવે એવા 200 યુવાનો તૈયાર થાય ને, પોતાના હૈયામાં મંદિર કરીને બેસે ને, 200 યુવાનો તૈયાર થાય પછી મંદિર કરીશ। આ સ્વામીજીની ભાવના। વર્ષો સુધી સ્વામીજીએ લંડનમાં મંદિર ના કર્યું, છેલ્લા 3 વર્ષ પહેલાં સ્વામીજીએ મંદિર કર્યું, અને જે કાકા વાત કરતા તેને એક પૈસાની સેવા લીધી પણ નથી। હા, જે કાકા મંદિર બનાવવાની વાત કરતા હતા એની પાસે એક પૈસાની સેવા નહીં લીધી, સ્વામીજી સેવા કોણ લીધી? દીકરાઓ પાસેથી। એ દીકરાઓને મંદિર મારું છે, હું મંદિરનો છે, મમત્વ જળવાય, હૈયાને છે મંદિર પ્રત્યેની મહત્તા સમજાય, એક ભાવનાથી સમજીએ દીકરાઓને નિમિત્ત બનાવ્યા અને મંદિર સર્વોપરી સરસ લંડનમાં ઊભું થયું। અને સમજીના કાર્ય અગણિત કાર્યો કર્યા છે। અમે ગમે એટલા સંતો ભેગા થઈએ કે આખો અમૃત સમાજ ભેગો થાય, કે લાખો હરિભક્તો ભેગા થાય, તો પણ એને જે કરેલું કાર્ય છે એનો કરોડોમાં ભાગનું પણ ભેગા થઈને ન કરી શકીએ એવું સ્વામીજીએ કાર્ય કર્યું છે એનું રૂઢ